તો આગળ વાત કરીએ તો જેતપુરની, જેતપુર શહેરમાં આજે એક મુસ્લિમ બુઝુર્ગ દ્વારા સ્વતંત્ર પર્વ નિમિત્તે પોતાની 175 ફૂટ કેન પર તિરંગો લહેરાવી દેશભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા ગુલાબભાઈ કોખર, કે જે તવક્કલ ક્રેન સર્વિસનો ધંધો કરે છે, આ મુસ્લિમ બુઝુર્ગ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે દેશભક્તિની એક અનોખી મિસાલ રજૂ કરી છે અને બુઝુર્ગ દ્વારા પોતાના ઘર ઉપર ખૂબ જ મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવા સાથે 175 ફૂટ ઊંચી ક્રેનમાં ખાસ રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. આટલો ઊંચો તિરંગો લહેરાવીને તેઓએ પોતાની રાષ્ટ્રભાવના દર્શાવી હતી અને દર વર્ષે તેઓ આ રીતે તિરંગો ફરકાવે છે. આ નિમિત્તે શાળાના બાળકો તેમજ સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાની 175 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાયું હતું. લોકોએ પણ આટલો ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકતો જોઈને આ બુઝુર્ગને સલામ કરી હતી. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. આજે 73મા વાર્ષિક પર્વ નિમિત્તે, પ્રજાસત્તાકના દિન નિમિત્તે જેતપુર નવાગઢ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ ખોખર ગુલાબભાઈ, કે જાતે મુસ્લિમ છે અને આ ચોથી વખત એ રાષ્ટ્રધ્વજ વંદન કરી રહ્યા છે. ખુશીની વાત તો એ છે કે હિન્દુ મુસ્લિમ એકતાનું આ પ્રતીક છે. 175 ફૂટની ઊંચાઈએ 25 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું. આ 73મા રાષ્ટ્ર પર્વ નિમિત્તે આ અમારું મોસાળનું ગામ છે, મસોર ભજનેક ઇબ્રાહિમ ભગત આ ગામની અંદર જન્મ થયેલો છે. અમારા મામાનું પણ રાષ્ટ્રીય એકતાનો પૂરેપૂરો એમની વાતમાં, એમના ભજનમાં, એના વર્તનમાં બધે રીતે રાષ્ટ્રભક્તિની અંદર રંગાયેલા હતા. એ વસ્તુ ધ્યાનમાં રાખી ચોથી વાર અમે આ અમારા ભાઈએ આ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરેલું છે અને ભવિષ્યમાં હું આશા રાખું છું કે એમના સંતાનો પણ આ પર્વ આનાથી વધુ ઉમંગથી ઉજવતા રહીએ એવી મારી શુભકામના છે. લોકોને શું સંદેશ આપવાનો? રાષ્ટ્રીય એકતા જળવાઈ રહીએ એ અમારો શુભ આશય છે.